10 con 16 16 અને 1 + 4 17 અહીંયા 1 + 4 17 છે હવે આપણે એની પછીની સંખ્યા જોવાની છે એટલે 1 + 4 17 પછી પણ આપણે કોલમ 1 + 4 17 પછી શું આવશે 1 + 8 18 એટલે અહીંયા શું આવશે 1 + 8 18 ક્લિયર બસ સમજ પડી તમને એટલે પછીની સંખ્યા શું છે એટલે જે સંખ્યા આપેલી હોય એના પછી શું આવશે એ આપણે લખવાનું બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ અહીંયા આપેલું છે બગર ચોગર 24 તો બગર ચોગર 24 પછી શું આવશે તો બગર એકર 21 બે બગડા 22 બગર ચોગર 23 બગર ચોગર 24 અને 24 પછી લખવાનું આપણે બગર પાછળ 25 બરાબર એટલે 24 પછીની સંખ્યા છે 25 ઓકે એટલે તરત પહેલાની સંખ્યા એટલે આગળની સંખ્યા લખવાની તરત પછીની એટલે એના પછીની સંખ્યા લખવાની બરાબર હવે આપણે જોઈએ વચ્ચેની સંખ્યા ફરીથી કંઈક નવું શીખવા જઈ રહ્યા છે તો બધા તૈયાર થઈ જાઓ. ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓ આજે આપણે ફરીથી કંઈક નવું ભણવા જઈ રહ્યા છે તો ચાલો આપણે જોઈએ આજે શું ભણવાનું છે. તો આજે આપણે વિષય ગણિતની અંદર વિષયાંક તરત પહેલાંની તરત પછીની અને વચ્ચેની આ સંખ્યાઓ વિશે આજે ભણવાના છીએ. તો પછી કઈ સંખ્યા આવશે તો એના માટે આપણે પાછા ગણીશું. ગણીએ બને એકડ 11 એકડ બગડ 12 એકડ તગડ 13 આવી ગયું. એકડ તગડ 13 હવે એના પછીની જોવાની છે એટલે એકડ તગડ 13ની આગળ આપણે ગણીશું એકડ ચોગડ 14. હા તો કે ભાઈ એકડ તગડ 13ની પછી આવશે એકડ ચોગડ 14 આવી ગયું. ઓકે આગળ જોઈએ કઈ સંખ્યા આપેલી છે. ચોગડે ને ચોગડ 90 49 49 49 આપેલું છે તો 49 49ની પછી કઈ સંખ્યા આવશે. ચાલો વિચારો 49 49 તો પાંચડે ને મીંડે 50. હા 49 49ની પછી આવશે પાંચડે ને મીંડે 50. હવે છેલ્લી સંખ્યા છે બગડ 8 28 તો આપણે બગડ એકડ 21ની લાઈન બોલીશું. બરાબર બગડ એકડ 21 બે બગડા 22 બગડ તગડ 23 બગડ ચોગડ 24 બગડ પાંચર 25 બગડ છગડ 26 બગડ સાતર 27 બગડ આઠડ 28. જો આપણે બગડ આઠડ 28 પર આવી ગયા હવે બગડ આઠડ 28ની પછીની સંખ્યા જોવાની છે એટલે બગડ આઠડ 28ની આગળ પણ ગણવાનું આપણે. તો બગડ આઠડ 28 પછી બગડ 90 29 એટલે આપણે બગડ આઠડ 28 પછી કઈ સંખ્યા લખીશું બગડ 90 29. સમજ પડી ગઈ આટલી વસ્તુ. આપણે તરત પહેલાંની સંખ્યા જોઈ લીધી. ભાઈ સંખ્યા આપેલી હોય તો એની પહેલાં કઈ સંખ્યા લખવાની એ પણ શીખી ગયા. બરાબર અને સંખ્યા જો આપી હોય તો એના પછી કઈ સંખ્યા આવે એ પણ જોઈ લીધું. તો હવે આગળ શું જોવાનું છે તો જુઓ આગળ શું જોવાનું છે. તો ભાઈ આગળ આપણે જોવાનું છે વચ્ચેની સંખ્યાઓ.
એટલે આપણને બે સંખ્યા આપેલી હોય અને એની વચ્ચે ખાલી આપેલું હોય ખાનું, તો એની અંદર વચ્ચે શું આવશે એ આપણે લખવાનું. જુઓ, આપણે પહેલાં નંબર પર જોઈએ, એકડ બગડ 12, પછી ખાલી બોક્સ આપેલું છે અને પછી આપેલું છે એકડ ચોગડ 14, બરાબર. તો એકડ બગડ 12 અને એકડ ચોગડ 14ની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો જુઓ, આપણે ગણીએ એકડ બગડ 12, એકડ તગડ 13 ને એકડ ચોગડ 14, તો કઈ સંખ્યા આવી? એકડ તગડ 13 આવી, એટલે વચ્ચેના ખાનામાં આપણે લખીશું એકડ તગડ 13, બરાબર. હવે જુઓ, નીચે શું આપેલું છે? બેવ બગડા 22, બેવ બગડા 22 પછી ખાલી છે બોક્સ, બરાબર. અને પછી આપેલું છે બગડ ચોગડ 24, એટલે બેવ બગડા 22 અને બગડ ચોગડ 24ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો આપણે ગણવાનું બેવ બગડા 22, પછી બગડ તગડ 23, અને પછી આવશે બગડ ચોગડ 24. તો વચ્ચે કઈ સંખ્યા આવી? બગડ તગડ 23 આવી, એટલે આપણે બેવ બગડા 22 પછી લખીશું બગડ તગડ 23. હવે જોઈએ ત્રીજા નંબર પર કઈ સંખ્યા છે. બગડ 99 છે, બરાબર. તો બગડ 99 અને પછી જુઓ ખાલી ખાનું આપેલું છે અને એના પછી આપેલું છે તગડ એકડ 31. તો બગડ 99 અને તગડ એકડ 31ની વચ્ચે કઈ સંખ્યા આવશે? ચાલો ગણીએ. બગડ 99, તગડે મીંડે 30 અને તગડ એકડ 31. તો બગડ 99ની પછી આવ્યું તગડે ને મીંડે 30. તો આપણે લખી દીધું તગડે ને મીંડે 30. હવે આ જુઓ કઈ સંખ્યા છે. ચોગડે મીંડે 40, બરાબર. તો ચોગડે મીંડે 40 પછી કઈ સંખ્યા આવશે? ચોગડે મીંડે 40 પછી આવશે ચોગડ એકડ 41. તો અહીંયા આપણે લખીશું ચોગડ એકડ 41, અને એના પછી જુઓ ચોગડ બગડ 42 આપેલું છે, એટલે ચોગડ એકડ 41 પછી ચોગડ બગડ 42 આવે. જુઓ છેલ્લી સંખ્યા નીચેની, જુઓ કઈ આપેલી છે. છગડ તગડ 63. તો છગડ તગડ 63 પછી કઈ સંખ્યા આવે? અને એક ખાલી ખાનું આપેલું છે અને એના પછી આપેલું છે છગડ પાછળ 65. તો છગડ તગડ 63 અને છગડ પાછળ 65ની વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે. તો ચાલો ગણીએ. છગડ તગડ 63, છગડ ચોગડ 64 અને છગડ પાછળ 65. તો છગડ તગડ 63 અને છગડ પાછળ 65ની વચ્ચે આપણે બોલ્યા છગડ ચોગડ 64. તો હા, આ ખાનાની અંદર આવશે છગડ ચોગડ 64. સમજ પડી ગઈ વચ્ચેની સંખ્યાઓ? હવે આપણે આગળ જોઈએ. તો આગળની સંખ્યામાં આપેલું છે 2 7 77, પછી ખાલી ખાનું છે અને એના પછી આપેલું છે 7 9 79. તો ભાઈ હવે વચ્ચેની સંખ્યા કઈ આવશે? તો 2 7 77, 7 8 78, 7 9 79. હા, તો કે ભાઈ 2 7 77 પછી આવશે 7 8 78, બરાબર. હવે જુઓ 5 ને મીંડે 50 છે, બરાબર. તો 5 ને મીંડે 50 પછી આપણે બધા જાણીએ છીએ કઈ સંખ્યા આવે. 5 6 51, બરાબર. તો 5 6 51 આવી ગયું. ઓકે, હવે જુઓ નીચે 1 9 91, બરાબર. 1 9 19 પછી ખાલી ખાનું છે અને પછી બગડ 1 21 છે, એટલે 1 9 19 પછી કઈ સંખ્યા આવશે? તો 1 9 19 પછી આવશે બગડે ને મીંડે 20, બરાબર. હવે જુઓ 8 9 89 છે, તો 8 9 89 પછી કઈ સંખ્યા આવે? તો 8 9 89 પછી આવશે 9 ને મીંડે 90, અને પછી આવશે 9 1 91. હવે છેલ્લી સંખ્યા જુઓ, 5 6 51 આપેલું છે, એટલે 5 6 51 પછી આપણે બોલવાનું 5 6 52, એટલે 5 6 52 આવશે, બરાબર. આ થઈ ગયું, એટલે આપણે ત્રણે ત્રણ સંખ્યાઓ જોઈ લીધી. પહેલાંની સંખ્યા જોઈ કે ભાઈ આપણને એક સંખ્યા આપેલી હોય તો એના પહેલાં કઈ સંખ્યા લખવાની એ આપણે જોઈ લીધું. પછીની સંખ્યા જોઈ લીધી કે ભાઈ તરત પછી, એટલે કે આપેલી સંખ્યા હોય આપણને કોઈ સંખ્યા આપી દીધી અને એના પછી કઈ સંખ્યા આવશે એ પણ આપણે લખી લીધું. અને બે સંખ્યાની વચ્ચે કઈ સંખ્યા આવશે એ પણ આપણે હમણાં શીખી ગયા, બરાબર. એટલે તમને બરાબર સમજાઈ ગયું ને? હવે આપણે એના લગતા લેસન પણ કરવાનું છે, એટલે હું તમને વર્કશીટ આપું છું, એ તમારે જોવાની અને એની અંદર જે સવાલ આપેલા છે એને બરાબર તમારે નોટની અંદર લખીને જવાબ પણ લખવાના છે, અને એ પણ કેટલી વાર? 5 વાર. ઓકે, સમજ પડી ગઈ? એટલે આવતા વિડીયોની અંદર આપણે કંઈક નવું પાછું શીખીશું. ત્યાં સુધીમાં અલ્લાહ હાફિઝ. દુઆમાં યાદ.